आज आपणे गुजराती भाषानी अंदर गुजराती व्याकरण टॉपिकनी अंदर संधि जोशु आपणे संधिनी अंदर स्वर संधि व्यंजन संधि अने विसर्ग संधि आ त्रण भाग आवे छे। मैं तमने अगाउना विडियोनी अंदर वात करी एनी अंदर आपणे स्वर संधि विशे भणी गया, पण आजे आपणे व्यंजन संधि विशे अभ्यास करवानो छे। तो व्यंजन संधि केवी कोनी, व्यंजन संधि एटले शुं तमने प्रश्न थाय, तो एनी व्याख्या छे, संधि वखते व्यंजन साथे स्वर जोड़ाय के व्यंजन साथे व्यंजन जोड़ाय त्यारे तेने व्यंजन संधि कहीशुं। स्वर संधिना नियमनी अंदर आपणे जोयुं तुं के कोई पण शब्द होय, पहेलो शब्दनी छेल्लो शब्द स्वर होवो जोईए अने बीजा शब्दनो पहेलो शब्द स्वर होवो जोईए, પણ આની અંદર એવું નથી। આની અંદર શું છે તો કે વ્યંજન સંધિ જ્યારે તમે કરતા હોય ત્યારે સ્વર અને વ્યંજન બે જોડાય તોય વ્યંજન સંધિ બને છે, અને વ્યંજન સાથે વ્યંજન જોડાય છતાં પણ વ્યંજન સંધિ બને છે। અને આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ। પેલા એક નિયમ આપેલા છે, ને નિયમ કઈ રીતના હોય છે તો કે અહીંયા આપેલું છે પેલો દુષ અને ચક્ર, યાદ રાખજો દુષ અને ચક્ર। હવે અહીંયા સ અને ચ આ બે ખાસ બાબત યાદ રાખવા જોઈએ, વ્યંજન અને વ્યંજન સાથે છે। જો અડધો સ હોત ને તો સ્વર બની જાય, કારણ કે અ લાગે છે પાછળ, એ તો તમને સમજાય। પણ સ અને ચ બે વસ્તુ આપેલી છે, તો જ્યારે સ હોય ત્યારે એનો નિયમ છે કે શ બની જશે। વ્યંજન સંધિ કરતા હોય ત્યારે ખાસ યાદ રાખજો, ત્યારે સ નો શું બની જશે, શ બની જશે, એટલે દુષ અને દુનો દુ આવી ગયો અને ચક્રનો ચક્ર આવી જ ગયું છે, પણ સ છે એની જગ્યાએ શું બની જશે તો કે મીંડાવાળો સ બની જશે। એટલે આ બેને તમે ભેગું કરો છો, બેની સંધિ કરો છો ત્યારે જવાબ મળશે દુષ્ચક્ર, આ ખાસ યાદ રાખજો। ત્યાર પછીનો આપણે ઉદાહરણ જોઈએ, ધનુષ અને ટંકા, આ બે અલગ અલગ શબ્દ, ધનુષ અને ટંકાર, ટંકાર ની અંદર વ્યંજન છે પણ ધનુષ, બે વ્યંજનો ભેગા થાય પણ એની અંદર સ નો શું બનશે તો એનો નિયમ જોઈ લે। નિયમ શું કહેવા માંગે છે કે સ નો ફાડ્યો સ બની જશે ચ, બરોબર। તો હવે ધનુષ, ધનુ નું ધનુ અહીંયા આવી ગયું છે બરોબર, અને ટંકાર, ટંકાર પણ આપવામાં આવેલું છે અને ધનુ નું ધનુ અહીંયા આપેલું છે, તો ધનુ અને સ નું શું બની જશે શ, એટલે ધનુષ ટંકાર, કારણ ફાડ્યો સ અડધો સ છે, એટલે ધનુ અને ટંકાર એ બે આપી જ દીધું છે, પણ અહીંયા સ નો શું બની જશે શ બની જશે, એટલે જવાબ આવે છે ધનુષ ટંકાર, સમજાય છે। ત્યાર પછીનો આપણે ઉદાહરણ જોઈએ, અંતર તત્વ, અંતર અને તત્વ એનું કઈ રીતના બને છે એના નિયમ જોઈ જોઈએ। અંતર, હવે ર નો સ બની જશે, તત્વનો તત્વ જ રહેશે પણ ર નો શું બની જશે તો કે સ, અંતર, તો અંત અહીંયા આપેલું છે બરોબર, તત્વનું તત્વ અહીંયા આપેલું છે, પણ સ શું કામ બને છે તો કે આ વ્યંજન ના સંધિ વખતે નિયમ છે, ર નો શું બની જશે સ બની જશે અડધો, પણ અંતર બરોબર, અંતર અંત ર નો શું બની ગયો અડધો સ બની ગયો છે, અંતર એટલે અંત તત્વનો તત્વ જ રહેશે, એટલે જવાબ મળે છે અંતસ્તત્વ, બરોબર। ત્યાર પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ, સત અને મતિ, સત અને મતિ, હવે ત નો શું બને છે આપણે જોવું જોશે તો કે ત નો નિયમની અંદર ન બને છે, ત નો શું બને છે તો કે ન બને છે, તો આપણે એના એક્ઝામ્પલ ની અંદર જોશું, સત નું અહીંયા સત આપેલું છે, મતિ નું મતિ પણ આપેલું છે, પણ ત નો શું બની જશે યસ અડધો ન બની જશે, એટલે જવાબ આવે છે સંમતિ, બરોબર। ત્યાર પછીનું આપણે ઉદાહરણ જોઈ લઈએ, તત અને લીન, લીન નું એ લીન આપેલું છે આપણને ખબર પડી ગઈ, હવે તત નું ત આપેલો છે તો બીજા ત અડધો ત નો શું બનશે તો કે ત નો બની જશે લ, પણ કયો ખોડો છે એટલે અડધો લ, તો કે તત નો લ બનશે એટલે તલ્લીન। આવી રીતના સ્વર સાથે જ્યારે વ્યંજન જોડાય ત્યારે વ્યંજન સંધિ બને છે, અને વ્યંજન સાથે જ્યારે વ્યંજન જોડાય ત્યારે પણ વ્યંજન સંધિ બને છે।